નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સુરત સ્પેશિયલ બુલેટિનમાં હું જ્યોતિ મિશ્રા આપનું સ્વાગત કરું છું. આ સ્પેશિયલ બુલેટિનમાં આપ સુરત શહેરના દરેક સમાચારો વિસ્તારથી જોઈ શકશો. ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત શહેરના લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. પાલિકાએ BRTS કોસાડ EWS આવાસથી સરથાણા નેચર પાર્ક સુધી નવા રૂટની શુક્રવારથી શરૂઆત કરાઈ રહી છે, સાથે બીજા 3 રૂટોને પણ લંબાવવામાં આવ્યા છે. નવા BRTS રૂટ નંબર 22 કોસાડ EWSથી સરથાણા નેચર પાર્કને તારીખ 7 જૂનના રોજથી શરૂ કરાશે. આ રૂટ કોસાડ આવાસથી નેચર પાર્ક વાયા કોસાડ હાઉસિંગ, કોસાડ ફાયર સ્ટેશન, ઉતરાણ, આરોબી, કાપોદ્રા ઉતરાણ બ્રિજ, DGVSL કાપોદ્રા, મહારાણા પ્રતાપ ગાર્ડન ચોપાટી થઈ સરથાણા નેચર પાર્ક સુધીના વિસ્તારને આવરી લેવાશે. આ રૂટ પર કુલ 7 બસ મૂકવામાં આવશે. દર 10 મિનિટે બસ સેવા મળશે. નોકરિયાત તથા ધંધાધારી લોકોને વરાછા વિસ્તારની બસ સેવાની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. ગોપીતળાવથી કાપોદ્રા DGVCL સુધી કાર્યરત રૂટ નંબર 153ને ઉમરા ગામથી કાપોદ્રા વાયા અઠવા ગેટ, મકાઈ પુલ, ગોપીતળાવ, ભાગળ રેલવે સ્ટેશન, LH રોડ થઈ મમતા પાર્ક સર્કલ સુધી લંબાવવામાં આવ્યો છે. આ રૂટ પર 11 બસ મુકાશે. રૂટ નંબર 212 ચોક ટર્મિનલથી સીતારામ ચોકને વરિયાવ ગામ સુધી લંબાવવામાં આવશે, તથા રૂટ નંબર 153 ઉમરા ગામથી કાપોદ્રા લંબે હનુમાન રોડ થઈ મમતા પાર્ક સર્કલ સુધી લંબાવવામાં આવ્યો છે. હેમાલી બોગાવાલા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર પરિવહન સમિતિના ચેરપર્સન. હાલમાં જ સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને તેમજ સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારમાં BRTS અને સિટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. ખાસ કરીને BRTSના કુલ 11 કોરિડોર મળીને આશરે દૈનિક 1 લાખથી વધુ પેસેન્જરો આ સેવાનો લાભ લઈ રહ્યા છે, તેમજ સિટી બસના કુલ 35 રૂટ પર આશરે રોજના 1,05,000થી વધુ, એટલે ટોટલ આપણે 2 લાખથી ઉપર જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને જોઈએ ત્યારે BRTS રૂટના આજના જ જે આપણે નવો રૂટ ચાલુ કરવામાં આવ્યો છે એમાં BRTS રૂટ નંબર 22 કોસાડ EWSથી સરથાણા નેચર પાર્ક સુધીનો એક રૂટ શરૂ કરવામાં આવેલ છે, અને આ રૂટ કોસાડ EWSથી સરથાણા નેચર પાર્ક વાયા કોસાડ હાઉસિંગ બોર્ડ, કોસાડ ફાયર સ્ટેશન, ઉતરાણ, આરોબી, કાપોદ્રા ઉતરાણ બ્રિજ, DGVCL કાપોદ્રા, મહારાણા પ્રતાપ ગાર્ડન ચોપાટી થઈ સરથાણા નેચર પાર્ક સુધીના વિસ્તારને આવરી લેવામાં આવેલ છે. અને આ રૂટ શરૂ કરવાથી કોસાડ આવાસમાં રહેતા નોકરિયાત અને ધંધાર્થે જતા લોકોને વરાછા વિસ્તારની સાથે સીધી કનેક્ટિવિટી મળી રહે એ હેતુથી આપણે એક આ રૂટ ચાલુ કર્યો છે. અને આ રૂટમાં કુલ 7 બસ મૂકવામાં આવી છે, અને પીક અવર્સ દરમિયાન દર 10 મિનિટે આ સેવાનો આમ જનતા લાભ લઈ રહી છે. હાલમાં કાર્યરત આપણે જોઈએ તો રૂટ નંબર 153 જે ગોપીતળાવ થી DGVCL કાપોદ્રા સુધી કાર્યરત છે, અને આ રૂટને પણ આપણે ઉમરા ગામથી કાપોદ્રા વાયા અઠવા ગેટ, મકાઈ પુલ, ગોપીતળાવ, ભાગળ રેલવે સ્ટેશન, લંબે હનુમાન રોડ થઈ મમતા સર્કલ સુધી લંબાવવામાં આવેલ છે. અને આ પણ પીક અવર્સમાં આપણે દર 12 મિનિટે આપણે આ બસ સેવાનો લાભ લઈ રહ્યા છીએ, અને ત્યાં પણ આપણે 11 નવી બસો ત્યાં શરૂઆત કરવામાં આવી છે. હાલમાં કાર્યરત રૂટ નંબર 212 જે ચોક ટર્મિનલથી સીતારામ ચોકને અને ત્યાંથી વરિયાવ ગામ સુધી લંબાવવામાં આવશે, જે આપણે ગઈકાલથી જ આપણે આ નવો એક રૂટ પણ ચાલુ કરવામાં આવ્યો છે. અને આ રૂટને લંબાવવાથી વરિયાવ ગામના રહેવાસીઓને અમરોલી, કોસાડ, ગજેરા સર્કલ તેમજ કતારગામ દરવાજા અને ચોક ટર્મિનલ સુધીની સેવાનો સતત લાભ મળતો રહેશે. અને આ પણ આપણે આ રૂટ પર કુલ 13 બસો મૂકવામાં આવી છે, જે પીક અવર્સમાં દર 10 મિનિટે આમ જનતા આ સેવાનો લાભ લઈ શકશે. આ રૂટ તારીખ 7/6/2000ના રોજથી નવા BRTS રૂટ નંબર 22 કોસાડ EWSથી સરથાણા નેચર પાર્ક શરૂ કરવામાં આવનાર, તેમજ રૂટ નંબર 153 ઉમરા ગામથી કાપોદ્રા લંબે હનુમાન રોડ થઈ મમતા પાર્ક સર્કલ સુધી લંબાવવામાં આવેલ છે, અને આ રૂટ નંબર 212 ચોક ટર્મિનલથી વરિયાવ ગામ સુધી પણ લંબાવવામાં આવેલ હોય, જે જાહેર જનતાને સદરૂ આ રૂટની તમામ સેવાઓ ખૂબ સારી રીતે મળી રહે અને એ જાહેર પરિવહન ટ્રાન્સપોર્ટેશનનો આમ જનતા, સુરત શહેરની જનતા ખૂબ સારી રીતે લાભ રહે એવી મારી આપ સૌને
અપીલ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતના સરથાણામાં અગ્નિકાંડની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 22 જિંદગીઓ હોમાઈ ગઈ હતી, ત્યારે એક પછી એક અધિકારીઓની ધરપકડ પણ થઈ રહી છે, જેમાં આજરોજ ઝડપાયેલા આરોપીઓ તરફે કેસ ન લડવા સમાજના લોકો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 માસૂમોનો મોત થયા હતા. આ દુર્ઘટનાને માનવસર્જિત દુર્ઘટના કહીને લોકોએ બાર કાઉન્સિલને રજૂઆત કરી હતી કે આ દુર્ઘટનામાં જે પણ આરોપીઓ છે તેના તરફથી કોઈ કેસ ન લડે અને આરોપીઓને આકરામાકરી સજા થાય. સમાજના લોકો દ્વારા કોર્ટ બહાર પ્લે કાર્ડ દર્શાવીને વકીલોને કેસ હાથમાં ન લેવા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત એ હતી કે જે બાર એસોસિએશનને અમે આવેદનપત્ર આપ્યું અને વકીલશ્રી દ્વારા અમે જે કીધું એને કે આ બાળકો તમારા પણ છે અને એક માનવતાના નાતે એક અમને ન્યાય આપો એવી માગણી હતી. અને આ વકીલશ્રી દ્વારા પણ અમને લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમે તમતારે ચિંતા ન કરતા, અમે જે પણ પગલાં ભરશું એ પૂરતા ભરશું. હાલમાં જે તક્ષશિલા આર્કેડની અંદર જે અગ્નિકાંડ બન્યું અને તેમાં 22 માસૂમ બાળકો ઘુમાઈ ગયા, એક્સપાયર અવસાન પામ્યા છે, તે બાબતે ત્યાંના સમાજના અગ્રણીઓ એવી રજૂઆત લઈને આવ્યા હતા કે ભાઈ તેઓ તરફે જે આરોપીઓ છે જે હાલમાં જ ધરપકડ કરવામાં આવેલી છે અને જેની ભવિષ્યમાં કદાચ ધરપકડ થશે તેઓ તરફે કોઈ હાજર ન થાય, કોઈ પણ એડવોકેટશ્રી હાજર ન થાય તે બાબતનો ઠરાવ કરવાની અને એમનું આવેદનપત્ર નોટિસ બોર્ડ ઉપર મૂકવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે. એમના અમારા તરફથી અમારી જે કંઈક બાર એસોસિએશનનું અમારું એક બંધારણ હોય છે એટલે અમારે પણ એ બંધારણને અનુરૂપ થઈને જ કાર્ય કરવાનું હોય છે. એટલે એ બંધારણ પ્રમાણે જે કંઈ પણ એમનું આવેદનપત્ર છે તે અમારે સૌ પ્રથમ અમારી કાઉન્સિલની મિટિંગમાં મૂકવાનું આવશે. કાઉન્સિલની મિટિંગમાં મૂક્યા બાદ જનરલમાં લઈ જવાનો આવશે અને જનરલમાં બધા જ એડવોકેટશ્રીઓ હાજર હોય છે અને બધા જ એડવોકેટશ્રીનો જે કંઈ પણ ઓપિનિયન હોય કે જે મંતવ્ય હશે એ મંતવ્યને અનુરૂપ થઈને અમે યોગ્ય નિર્ણય લઈશું. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. પાંડેસરા બમરોલી વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સુમન શાળામાં ધોરણ 8માં પાસ થયેલી 25 જેટલી વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવ્યો નથી, જેથી સવારથી DEO ખાતે ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો અને સુમન હાઈસ્કૂલમાં પ્રવેશ મળે તેવી માંગ કરી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સુમન શાળામાં ધોરણ 8માં પાસ થયેલી વિદ્યાર્થિનીઓને ધોરણ 9માં પ્રવેશ ના આપવામાં આવતા DEO કચેરી જઈ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું કે પાંડેસરા બમરોલી વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત સુમન શાળામાં ધોરણ 8માં પાસ થયેલી 25 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવ્યો નથી, જેથી સવારથી DEO કચેરી ખાતે ધરણા કરી વિરોધ નોંધાવી રહ્યા છે અને સુમન હાઈસ્કૂલમાં પ્રવેશ મળે તેવી માંગ કરી રહ્યા છે. हम सरकारी स्कूल कवित्री महादेवी वर्मा में पढ़ते थे, अभी हमें 9th और 10th सुमन स्कूल में पढ़ना है, सरकारी वो भी है, जो कि हमें एडमिशन नहीं मिल रहा है क्योंकि बोलते हैं कि सीट खाली नहीं है और बोलते हैं कि तुम्हारा नंबर कम आया है, सब ऐसा बताते हैं. हम यहाँ पर शिक्षा अधिकारी से मतलब निवेदन कर रहे हैं कि वो हमारा एडमिशन करवाए. हम लोग कल भी आए थे, बोले कि जाओ तुम लोग, मैं कल आऊँगा, और वो लोग हमको हम सब बच्चियों को ऐसा बोले और हम लोग इसी के भरोसे आज सुबह 7 बजे से लेके हम लोग यहाँ पर 2-3 बजे तक बैठे हैं और वो अभी तक बाहर भी नहीं निकले हैं. बोलते हैं कि मैं मीटिंग में बिजी हूँ, जो कितना झूठ बोलते हैं. हम लोग यहाँ पर भूखे प्यासे बैठे हैं, वो अंदर खाना खा के आराम से बैठे हैं. તો બીજી તરફ આ ઘટનાને લઈને DEOએ જણાવ્યું કે અમારા અધિકારીઓ સ્પોટ પર જશે અને આજુબાજુની સ્કૂલની ચકાસણી કરીને વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે પ્રવેશ આપવામાં આવશે. વહીવટી અધિકારીઓ સાથે ચર્ચા કરીને પ્રવેશ આપીને કામગીરી હાથ ધરવામાં આવશે. અમારા પાસે રજૂઆત આવી છે એટલે અમે અત્યારે અમારા જે ક્લાસ ઓફિસર નિરેકાબેન પટેલ છે અને અમારા મદદની નિરીક્ષક છે બી વસાવા, બંનેનો અમે આદેશ કર્યો છે. આવતીકાલે અમારા બંને અધિકારીઓ ત્યાં 9 વાગે હાજર રહેશે અને ત્યાં અત્યારે જે 14 નંબરની સુમન સ્કૂલ છે એના ડેટા એમણે મેળવી લીધા છે અને આજુબાજુ જો હિન્દીની ગ્રાન્ટેડ સ્કૂલો જો હશે તો એને પણ જો એના ઘર મુજબ એના નજીક પણ અનુકૂળતા હશે તો એ રીતે અમે આ બાળકોને એડમિશન માટે પ્રયત્નશીલ છીએ અને મેં
એમના જે વહીવટી અધિકારી ધર્મેશભાઈ પટેલ છે એમને પણ મેં ફોન કરી અને મેં બોલાવ્યા છે અને હમણાં હું એની સાથે પણ વાત કરીશ અને આ પ્રશ્ન અમે ઉકેલવા માટે પ્રયત્નશીલ છીએ. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પાછળ એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે. ઉધના રેલવે સ્ટેશન પાછળ લાઇબ્રેરી નજીક યુવાનની ઘાતકી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગુરુવારની મોડી રાત્રે આશિફ નામના યુવાનને ઘા મારી પતાવી દેવાયો હોવાનું હાલ રેલવે પોલીસ દ્વારા કહેવાઈ રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને મૃતદેહ પાસેથી મળી આવેલી એક્ટિવા, મોપેડ અને મોબાઈલ ફોનના આધારે યુવાનની ઓળખ થઈ હોવાનું કહી રહ્યા છે. જોકે યુવાનની હત્યા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. હાલ આશિફના પરિવારજનોની પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે મન્નાર શેખ મહંમદ આશિફ અબ્દુલ ગફૂર લિંબાયત અમન સ્કૂલ નજીક ઈચ્છાબા સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આસિફ ચોક બજાર જનતા માર્કેટની એક દુકાનમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતો હતો. એક ભાઈ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ હત્યા પાછળ જૂની અદાવત કે લૂંટના ઈરાદે કરાઈ એ બહાર આવ્યું નથી. આસિફને 7-8 ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હોય એમ કહી શકાય છે. જો કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉધના યાર્ડમાં લાઇબ્રેરીની બાજુમાં એક આસિફ નામના 20-22 વર્ષના યુવાનનું થયેલું છે. હાલ જગ્યા ઉપર તપાસ ચાલુ છે. એનું રહેવાનું સ્થળ છે ઈશાબાદ સોસાયટી અને રાતના બનાવ બનેલો હોય એવું લાગે છે. એટલે આગળની વધુ તપાસ ચાલુ છે. શું થયું, કોણે કર્યું એ બાબતની વધુ તપાસ ચાલુ છે. પ્રાથમિક એવું લાગે છે કે જે પ્રમાણે એના બોડી ઉપર ઘા છે એ પ્રમાણે તીક્ષ્ણ હથિયારથી એને મારેલો હોય એવું લાગે છે. ઝપાઝપી પણ થયેલી છે. એનું સ્થળ ઉપર એનું એક્ટિવા પણ પડેલું છે. એટલે આગળની વધુ તપાસ દરમિયાન ખ્યાલ આવશે કે શું વાત. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. અલથાણ વિસ્તારમાં એક યુવકને ગાળો આપી પટ્ટાથી માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતાં માર મારવાની ઘટના સામે આવી હતી. યુવાનને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. ભટાર ખાતે આવેલા પરિતોષ એપાર્ટમેન્ટમાં રત્નલાલ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. ગત રોજ રાત્રે સચિનથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અલથાણ રોડ પર ખોડિયાર માતાજીના મંદિર સામે તેની બાઇક સાથે અથડાઈ ગયા હતા, જેથી 2 બાઇક સવાર 4 જેટલા યુવાનોએ તેમને તેમના જ પટ્ટા વડે ગાળો આપી માર માર્યો હતો. યુવકને માર મારવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ યુવકે ખટોદરા પોલીસ સ્ટેશનમાં 4 યુવાનો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. મેં થઈ તો જ પારિતોષ એપાર્ટમેન્ટમાં રહેતા હોઉં. મેં કાલ 8:30 વાગે સચિન છે આરા હતા, તો આતે વખત મારી ગાડી 2-વ્હીલર ગુજરાત ટચ હો ગઈ. તો 4 જણ થે, તો મેરા ગાલી ગલોચ ગયા પહેલે મેરે સાથ મેં, ફિર ઉસકે બાદ મેં મેરા બેલ્ટ નિકાલ કે ઓર મેરે સાથ મારા પીટી ગઈ. કોણ સી જગ્યા એ હુઈ ઘટના? એ આપણે ખોડિયાર માતા કે મંદિર કે સામને અલખાન રોડ પે. એ ફરિયાદ કી આપણે પોલીસ સ્ટેશન? હા, પોલીસ સ્ટેશન ફરિયાદ કી મેં. કોણ સી પોલીસ સ્ટેશન ફરિયાદ કી? ઓર પોલીસ વાળા ને? પોલીસ સ્ટેશન ફરિયાદ કી મેં. ક્યા પોલીસ વાળા ને બોલા આપકો? એ ફરિયાદ લિખ લિયા મેરા. ઓર ઉસકે ઉપર કુછ કાર્યવાહી રાત કુછ કી થી એસે વેસે? વો મેરે કો માલૂમ નહીં. મેરે કો વહાં સે બોલ દિયા થા કે સુબહ આના. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સમાચારમાં હાલ સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી નજર કરીશું સુરતના સમાચારો પર. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે સમાચારમાં. આગળ વાત કરીએ તો સુરત શહેરમાં ધમધમતી મોટાભાગની રેસ્ટોરન્ટ પાસે પર્યાપ્ત પાર્કિંગ સુવિધા નથી. પાર્કિંગની સુવિધાના ભાવે રેસ્ટોરન્ટના જમવા આવતા મુલાકાતીઓને ના છૂટકે જાહેર રસ્તા પર વાહનો પાર્ક કરવા પડે છે. પાર્કિંગની જોગવાઈનો અમલ જ નહીં કરનાર મેગા ફૂડ મોલને આજે સીલ મારવામાં આવ્યું હતું. સુરતના ડુમસ રોડ પર વેલેન્ટાઇન મલ્ટીપ્લેક્સની બાજુમાં મેગા ફૂડ મોલ શરૂ કરવા અથવા ઝોન દ્વારા ટેમ્પરરી સ્ટ્રક્ચરની મંજૂરી આપવામાં આવી હતી.
ટેમ્પરરી સ્ટ્રક્ચરની મંજૂરી આપતી વખતે રેસ્ટોરન્ટના સંચાલકોએ ફરજિયાત 50% પાર્કિંગ છોડવાનું હતું. મેગા ફૂડ મોલના સંચાલકોએ 50% જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી નહીં રાખતા અઠવાઝોને ટેમ્પરરી સ્ટ્રક્ચરની પરવાનગી રિન્યૂ કરી ન હતી, જેથી આજે અઠવાઝોનના અધિકારીઓએ મોલ પર જઈ સીલ મારી દીધું હતું. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. ડુમસ રોડ પર બિગ બજારની સામે ઓઇસ્ટર હોટેલમાંથી ઉમરા પોલીસે બુધવારે મોડી રાત્રે કૂટણખાનું પકડી પાડ્યું છે. ઉમરા પોલીસે હોટેલના કાઉન્ટર મેનેજર આલોક શ્રીરામચરણ દુબેની ધરપકડ પણ કરી છે, જ્યારે મુંબઈથી કોલગઢને લઈ આવેલા 2 દલાલો અર્જુન અને રાજુ હજુ ફરાર છે. આ જ હોટેલમાં અગાઉ માલે તુજાર 22 મહિલાઓ શરાબી પાર્ટી કરતી પકડાઈ હતી. હુક્કા બાર પણ ઝડપાયો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું કે 30 વર્ષીય કોલ ગર્લને રૂપિયા 24,000માં 2 રાત્રિ માટે શરીર સુખ માણવા 3 તારીખે મુંબઈના કલવા બસ સ્ટેન્ડ પાસેથી કારમાં બેસાડીને અર્જુન અને રાજુ નામના ઈસમો સુરત લઈને આવ્યા હતા. બંને દલાલોએ સુરતમાં ગ્રાહકોને સંતોષવા બિગ બજારની સામે આવેલી ઓયસ્ટાર હોટેલમાં બીજા માળે 202 નંબરના રૂમમાં તેને રાખી હતી. 4 તારીખ સવારે કોલ ગર્લ હોટેલમાં આવી હતી. 2 દિવસમાં આ કોલ ગર્લ સાથે રૂમમાં 8 ગ્રાહકોએ કોલ ગર્લની મરજીથી શરીર સંબંધ બાંધ્યા હતા. 5 તારીખે કોલ ગર્લે મુંબઈ જવાનું હોવાથી દલાલ રાજુ અને અર્જુનનો મોબાઈલ પર સંપર્ક કરી 2 દિવસના નક્કી કરેલા 24,000 માંગ્યા હતા. જો કે બંને ઈસમોએ રૂપિયા આપ્યા ન હતા. બુધવારે સાંજે હોટેલમાંથી એક ચેકઆઉટ બાબતે યુવતીએ રૂમના ભાડા બાબતે પૂછતા મેનેજર આલોક દુબે ભાડું અર્જુન ચૂકવી ગયો હોવાની વાત કરી હતી. આ ઘટના બાદ યુવતીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે હોટેલના મેનેજરની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે ઇમોરલ ટ્રાફિક એક્ટનો ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે, જેમાં આ કામના જે ફરિયાદી બેન છે એમને આ કામના જે તોમતદારો છે, દલાલ છે તથા હોટલના કાઉન્ટર મેનેજર વગેરે મળી અને ફરિયાદીને દેહ વેપારના ધંધા માટે 2 દિવસ માટે હોટલમાં બોલાવેલા હતા. ત્યારબાદ એમને 2 દિવસના જેમના મહેનતાણા રૂપે જે પૈસા આપવાના હતા એ નહીં આપી અને એમની સાથે છેતરપિંડી કરેલી હતી. એ બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ઉમરલ ટ્રાફિક એક્ટની કલમ 4-5 મુજબનો ગુનો દાખલ થયેલો છે અને આ બાબતે જે ઓઇસ્ટર હોટલ છે એના મેનેજ કાઉન્ટર મેનેજર અલોક દુબે નાઓની ઉમરા પોલીસ સ્ટેશન મારફતે ધરપકડ પણ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. નવરાત્રી વેકેશનની જાહેરાત બાદ રાજ્યમાં કેટલીક શાળાના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો, તો કેટલીક શાળાના સંચાલકોએ આ નિર્ણયને આવકાર્યો હતો. પરંતુ આખરે આ તમામ ચર્ચાનો અંત આવ્યો છે. વર્ષ 2018માં જ નવરાત્રીનું વેકેશન આપવાની શરૂઆત કરી હતી, જો કે ત્યારે ભારે વિરોધ થયો હતો. તો વળી કેટલીક શાળા નવરાત્રી વેકેશન આપ્યું પણ ન હતું. પરંતુ આખરે કેબિનેટની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે રાજ્ય સરકારે નવરાત્રી વેકેશન રદ કરવાનો નિર્ણય લીધો છે, જેથી હવે જૂન મહિનાથી શરૂ થઈ રહેલા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને નવરાત્રીનું વેકેશન આપવામાં આવશે નહીં. નવરાત્રી વેકેશન કેન્સલ થયા બાદ દિવાળી વેકેશન 21 દિવસનું કરાયું છે અને નવરાત્રી વેકેશન રદ કરવાના આ નિર્ણયને સુરતમાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ આવકાર્યું હતું. આજે એક બહુ મહત્વના અને આનંદના સમાચાર અમને પ્રાપ્ત થયા કે રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે વિદ્યાર્થીના હિતમાં, પરીક્ષાના હિતમાં, પરિણામના હિતમાં વાલી, સંચાલક, શિક્ષક અને આચાર્યની માંગણીને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે જે નવું સત્ર શરૂ થવાનું છે 2019-20નું, તે સત્ર પહેલાં નવરાત્રી વેકેશનની જે ઘોષણાઓ થઈ હતી, વાર્ષિક કેલેન્ડરમાં પણ લગભગ રજૂઆત થઈ ગઈ હતી, છતાં પણ વિદ્યાર્થીના હિતમાં આજે નવરાત્રી વેકેશન રદ કર્યા બાબતની જે ઘોષણા કરી છે તેને અમે અભિનંદન આપીએ છીએ અને ધન્યવાદ જ્ઞાપિત કરીએ છીએ. લડાઈ કરી રહ્યા હતા એ શબ્દ તો ખૂબ સરસ જ છે, પણ બાળકોના શિક્ષણના હિત માટે થઈને અમે એક વિચાર મંથન કરી રહ્યા હતા અને એના ઘણા બધા કારણો શિક્ષણ બોર્ડને પણ અમે આપ્યા અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીને પણ આપ્યા છે. ખૂબ ખૂબ આભાર શિક્ષણ મંત્રીશ્રી ચુડાસમા સાહેબ અને શિક્ષણ બોર્ડનો અમે માનીએ છીએ. અત્યારે હાલ જ આજના દિવસમાં જ તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી અમારું વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર બહાર પડ્યું. એમાં તો ઓલરેડી નવરાત્રિની રજા 7 દિવસની અને દિવાળી વેકેશન 14 દિવસનું આ રીતે પ્રિન્ટ થઈને અમને મળી જ ગયું છે. છતાં પણ
વિદ્યાર્થીઓના શિક્ષણને હિતને ધ્યાનમાં લઈને સુરતની શૈક્ષણિક જનતા સંચાલક મંડળનો એક અવાજ એ લોકોએ સાંભળ્યો અને વિદ્યાર્થીઓના શિક્ષણને હિતને ધ્યાનમાં લઈને જે રજાઓ અને ખાસ કરીને સુરત શહેરની જે એક જનતા અહીંયા 22 રાજ્યના લોકો વસી રહ્યા છે. દિવાળી વેકેશન જનરલી 25 દિવસનું દરેક ધંધાની અંદર હોય છે, એ ચાહે ટેક્સટાઇલ હોય, ચાહે બાંધકામ હોય કે ચાહે ડાયમંડ હોય. સાથે સાથે શાળાનો વેકેશન 21 દિવસનો હોય છે, એમાં બધાને જે તાલમેલ થાય એને ધ્યાનમાં લઈને આ નિર્ણય માનનીય મુખ્ય શિક્ષણમંત્રીશ્રી અને શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો તે ખરેખર ખૂબ સરાહનીય છે. તેમનો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. દર્શક મિત્રો, આ હતા હીરાનગરી સુરત શહેરના અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકણ.